એની અંદર એક રૂઢી પ્રયોગ છે હયું ઉજરડાવું હયું ઉજરડાવું એટલે શું થાય મનમાં પ્રબળ વેદના થવી દુઃખ થવું જન્મોત્સવ તો અહીંયા સૂર ઘૂમી રહેવો એટલે ચારેય બાજુથી અવાજ સંભળાવો અથવા સૂર સંભળાવો એવો અર્થ થશે પછી છે ખેલ પૂરો થવો અહીં ખેલ પૂરો થવો એટલે

એટલે સતત રુદનને કારણે અંતરમાં વેદનાની ઘેરી અસર થવી આવો અર્થ નીકળે છે પંદરમું છે બોલીએ ના કાંઈ એમાં જીરવવું એટલે થાશે સહન કરવું ત્યારબાદ છે ગતિભંગ એમાં મોળા પડી જવું એટલે ઉત્સાહ ઓછો થઈ જવો એવો મતલબ નીકળશે ઉત્સાહ ઓછો થઈ જવો ત્યારબાદ છે અડવડિયું ખાવું એટલે લથડિયું ખાવું અને ત્યારબાદ નજરની પીછીને ધૂડ પર પસવારવી એટલે અહી પર પસવારવી એટલે એટલે શું થાય તો આ પાઠના સંદર્ભમાં મૃત બાળકીની પગલીને શોધવાનો પ્રયત્ન કરવો પછી સત્તરમો પાઠ છે કાવ્ય છે દિવસો જુદા જાય છે એની અંદર છે શ્વાસ બંધ કરી દેવા એટલે મૃત્યુની ઘડી આવી પહોંચવી એવો અર્થ નીકળશે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ તમામ ગ્રામર આપણી એપ્લિકેશન પર લઈને એવા છે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ જેને તમે પ્લે સ્ટોર પરથી ઝડપથી મેળવી શકો છો અને એની અંદર આપણને તમામ ગુજરાતીનું ગ્રામર છે એ પ્રાપ્ત થઈ જકે થઈ જ શકે છે અને સમજૂતી છે ઉદાહરણો છે બોર્ડમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો છે અને એનું સોલ્યુશન છે અને ખાસ કરીને એની પીડીએફ પણ છે માત્ર પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને અત્યારે પ્રાપ્ત થાય છે તો ફટાફટ એને મેળવી લો જેથી કરીને ગુજરાતીનું તમામ ગ્રામર તમને મળી શકે અને પરીક્ષાની અંદર તમે એની સારી તૈયારી કરી શકો તો ફટાફટ એને ડાઉનલોડ કરો અઢારમો પાઠ છે દસમા ધોરણના આપણા ગુજરાતીની અંદર ભૂખતી એ ભૂંડી બીખ એની અંદર છે દમ નીકળી જવો દમ નીકળી જવો એટલે શું થાય અત્યંત થાકી જવું મકાન ઉઠાવવા એટલે ઘર બહાર ખાલી કરવા એવો અર્થ નીકળશે અને હાથ ન ધરવો એટલે ભીખ માગવા માટે હાથ ન લંબાવવો અથવા કોઈ પાસે કાંઈ માગવું નહીં એને કહેવા હાથ ન ધરવો પછી છે લોચો વાળીને પડવું એટલે પાઠના સંદર્ભમાં કહે તો ભૂખને લીધે ટૂંટિયું વાળીને બેસવું ભૂખને લીધે ટૂંટયું વાળીને બેસવું એવો અર્થ નીકળશે નિશાસો પડવો એટલે હૈયામાં હાઈ નીકળવી હાઈ નીકળવી અને કપાળે કાણું એટલે કમ ભાગી કે કમ નસીબ એવો અર્થ નીકળશે પછી છે તૂટી તૂટી જવું જવું એટલે મરી કમનસીબ ને જયારે કાળું બોલે છે ત્યારે તૂટી જવું એટલે મરી જવું પછી છે ખાટા કરી મૂકવું એટલે નારાજ થઈ જવું ગુસ્સે થવું પછી આગ ભરી આંખે જોવું એટલે ક્રોધથી ધુઆપુઆ થતી આંખે જોવું એવો અર્થ નીકળશે ત્યારબાદ છે જીવ ખોવો એટલે મૃત્યુ થવું શું થશે મૃત્યુ થવું પછી છે આત્માને ઓગાળી નાખવો આત્માને ઓગાળી નાખવો એટલે માન પાન અને સ્વમાનને ગુમાવી દેવા પછીનો અર્થ છે પાણી કરી દેવું એટલે બરબાદ કરી દેવું અને ભાનમાં આણવું એટલે ભાનમાં લાવવું ત્યારબાદ છે કાળજાને કોતરી ખાવ હૃદયને દુઃખ પહોંચાડવું આપણે હૃદય બોલી પહોંચાડવું એવો મતલબ છે વિરલ અંદર પ્રયોગ છે ગળે ઉતરવું એટલે સરળતાથી સમજાય જવું એવો અર્થ થશે ત્યારબાદ છે કારસો ઘડવો કારસો એટલે યુક્તિ એટલે પ્રપંચ કરવો અથવા યુક્તિ કરવી એવો અર્થ થશે ત્યારબાદ છે ગંધ આવવી એટલે અણસાર આવી જવું અથવા ખબર પડી જવી એવો અર્થ નીકળેનો પછી પીછો ન છોડવો એટલે સતત આગ્રહ રાખવો અને આત્મસાક્ષાત્કાર થવો એટલે આત્માનું જ્ઞાન થવું આવા અર્થ સાથે રૂઢિપ્રયોગ આપણને આપેલા છે બાવીસમું ચેપ્ટર છે આપણું હિમાલયમાં એક સાહસ એની અંદર છે ઓળંગી ચૂકવું એટલે વટાવી જવું અને પાર કરી જવું એવો મતલબ થાય છે પછી છે હાજા ગગડી જવા એટલે ખૂબ ગભરાઈ જવું શું થશે ખૂબ ગભરાઈ જવું પછી છે આધેડ અવસ્થાએ પહોંચવું એટલે અડધી ઉંમરે પહોંચવું એવો અર્થ નીકળશે પછી છે રમી રહેવું એટલે મનમાં સતત યાદ આવવું એકની એક વાત સતત યાદ આવે અને કહેવાય મનમાં રમી રહેવું ત્યારબાદ છે તલસી રહેવું એટલે અધીરા થઈ જવું અથવા આતુર થઈ જવું આવો મતલબ નીકળે છે

દીએ નો વધે એટલી રાતે ને રાતે નો વધે એટલી દીએ એટલે વછેરીના સંદર્ભમાં આંબા પટેલાં વાક્ય બોલે છે ત્યારે એનો અર્થ થાય છે ખૂબ ઝડપથી મોટા થઈ જવું ઉંમર કરતાં કદ વધવું એને કહેવાય દીએ નો વધે એટલી રાતે સારા મોડા ઓહાણ એટલે વિચાર આવવા એટલે સાચા ખોટા વિચારો આવવા પછી છે મન પાછું પડવું એટલે હા ન પાડવી અથવા કબૂલ ન થવું જવા દેવાની ઈચ્છા ન થવી પાઠના સંદર્ભમાં આંખો ફાટી જવી એટલે આશ્ચર્યચકિત થઈ જવું નવાઈથી જોઈ રહેવું પછી પેટ દેવું એટલે મનની વાત કહેવી ત્યાર પછી મેં ઘોડીએ વાટ જોવી એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી અને પછી જે બાથમાં ગાલવું એટલે ભેટવું અથવા આલિંગન આપવું આવો અર્થ નીકળશે પછી છે ઘોડીને રમતી મૂકવી ઘોડીને રમતી મૂકવી એટલે ઘોડીને દોડતી કરવી છૂટી મૂકવી અને મૌ થઈ જવું એટલે પૂરી તાકાત અજમાવવી ત્યાર પછી રમણે ચડવું એટલે જોશમાં આવી જવું અથવા આવવું અને ગજર ભાંગવું એટલે એક પ્રહર પૂરો થવો પ્રહર એટલે કેટલા આઠ પ્રહર આવે આપણા દિવસની અંદર ચોવીસમાં માં કલાકમાં ત્રણ કલાકનો એક પ્રહર પણ અહીંયા એક પ્રહર પૂરો થવો એને ગજર ભંગવું કહેવાય પછી હમચી બધા રૂઢિપ્રયોગ છે ચોવીસમાં પાઠમાં હમચી ખૂંદવી એટલે ઘોડીની તાનમાં આવી અને ઉછળખુદ કરવી તે એને કહેવાય હમચી ખૂંદવી હણા કરવો છોકર મત કરવી એટલે બાળક જેવી હઠ પકડવી જીદ પકડવી અને ત્યાર પછી છે કાહારી ન ફાવવી એટલે પ્રયત્ન સફળ ન થવો સફળ જગ્યાએ સફળ ન થવો આવી રીતે આવશે અહીંયા છૂટું આવશે કળી જવું એટલે સમજાય જવું પછીનું છે બોર આંસુ સરી પડવા એટલે બોરના ફળ જેવડા આંસુ નીકળવા અથવા પુષ્કળ રડી ઉઠવું આવો અર્થ નીકળશે હરેરી જવું એટલે ના હિંમત થવું ના હિંમત થવું જીવતરના દાન દેવા એટલે કુરબાન થઈ જવું આવો અર્થ નીકળે છે શું થઈ જવું કુરબાન થઈ જવું પૂરક વાંચનના ચેપ્ટરની અંદર નદી વિયોગમાં એક છે રૂઢિપ્રયોગ રમમાણ થઈ જવું તો એમાં થાય ગરકાવ થઈ જવું અથવા ખોવાઈ જવું ત્યારબાદ છે તારે પગલે એની અંદર ઝંખવાય જવું એટલે ઓછપ અનુભવવી અથવા ઝાંખા પડી જવું પછીનું ચેપ્ટર છે મારી બા પૂરક વાંચનની અંદર તો એમાં છે ચાદર એવડી ને એવડી હોવી આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડવો જો વિદ્યાર્થી મિત્રો તમને પૂરક વાંચનની અંદર પણથી પણ વ્યાકરણ પૂછાઈ શકે છે વ્યાકરણ છે એનું કોઈ સીમિત માળખું હોતું નથી ખાસ કરીને ચોપડી છે અને ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય બોર્ડ આપે છે એટલે આપણને મોસ્ટ ઓપલી ઉદાહરણ ટેસ્ટબુક ને આધારિત હોય એટલે મારે તમને ટેક્સ્ટ બુક પહેલા કરાવી છે અને ખાસ કરીને અન્ય પણ આપણે કેટલાક ઉદાહરણો લઈએ છીએ ક્લિયર કરવાના છે ચાદર એવડી ને એવડી હોવી એટલે આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડવો કમાણી એવડી નેવડી રહેવી ધાસ્તી અનુભવવી એટલે ડર અનુભવવો પછી છે ડાહપણની દાઢ ફૂટવી આ પણ પૂછાઈ શકે સમજણ શક્તિનો ઉદય થવો અથવા સમજ આવવી આવો અર્થ નીકળે છેનો પછી છે કુંડાળામાં પગ દેવો એટલે મુસીબતમાં ફસાવવું અને ધમારવું એટલે સ્નાન કરાવવું અને જીભાળું હોવું એટલે બહુ બોલકું કે વાંચાળ હોવું પછી છે વીરભૂમિ એની અંદર આપ્યું છે રવડી પડવું એટલે રડી રહી જવું અથવા નોધારા થઈ જવું આવો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસનું તમામ ગ્રામર આપણી એપ્લિકેશન પર લઈને આવ્યા છીએ એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો ફટાફટ તમે પ્લે સ્ટોર પરથી મેળવી લેશો અને તમારા મિત્રોને પણ એ શેર કરશો એને ડાઉનલોડ કરાવશો જેથી કરીને વ્યાકરણની અંદર તમામ મિત્રોના ગુણ સારામાં સારા મળે અને આપણા વિડીયો સાથે જોડાયેલા રહેશો પરીક્ષા પદ્ધતિ પ્રમાણે નવા પરિરૂપ પ્રમાણે આપણને બોર્ડમાં આ રીતે પ્રશ્ન પૂછાઈ શકશે એમાં તમને જવાબ આપેલા નહીં હોય પ્રશ્ન આપેલો છે કે સાચા રૂઢિપ્રયોગનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો આવો એવી સૂચના હશે ત્યારે આપવું હોય માનો શિખરો સર કરવા એટલે થાય સફળતા પ્રાપ્ત કરવી બીજા પાઠમાં આવશે એટલે ચોથા પાઠમાં ત્યાર પછી છે ચાલતા થવું એટલે મૃત્યુ પામવું પછી છે કીડિયારું ઉભરાવું એટલે ઘણા લોકો ભેગા થઈ જવા પછી છે હાજા ગગડી જવા એટલે ખૂબ ગભરાઈ જવું આવો અર્થ નીકળે પછી થાકીને લોથ થઈ જવું એટલે અતિશય થાકી જવું હિમાલયમાં એક સાહસમાં આવશે મનના મેલા હોવું એટલે ખરાબ દાનતના હોવું વાયરલ ઇન્ફેક્શનમાં આવે છે પછી છે ધુઆપુઆ થઈ જવું એટલે ખૂબ જ ગુસ્સે થઈ જવું અને ત્યાર પછી છે નામ ને રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી થઈને જીવવું પછી છે સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું તમને વિદ્યાર્થી મિત્રો હોમવર્ક આપે તો એમાં પણ આ ખૂબ જ કામ આવશે એટલે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો આર્થિક સંકળામણ હોવી એટલે આર્થિક તકલીફ હોવી પછી છે ઘી કેળા હોવા તો એની અંદર થશે પૈસાદાર હોવું ત્યારબાદ છે સાવધ થઈ જવું એટલે ઘોડા ઘડવા એટલે આયોજન કરવું અથવા પ્લાન કરવા આપણી ભાષામાં જીવતરના દાન દેવા એટલે કુરબાન થઈ જવું એવો અર્થ થશે ઘોડીની સ્વામી ભક્તિમાં આવશે મૌ થઈ જવું એટલે પૂરી તાકાત આપણે આગળ આવી પછી હળવા ફૂલ થઈ જવું ચિંતા મુક્ત માર્ચ બે હજાર વીસની ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો હળવા ફૂલ થઈ જવું પણ પરીક્ષામાં તો આપણે ભારે થઈ ગયા હોય પણ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે એકથી થી લઈ અને છેક ચોવીસ ચેપ્ટર અને ખાસ કરીને એના પૂરક વાંચનના તમામ રૂઢિપ્રયોગોનો અભ્યાસ આ વિડિયોની અંદર કર્યો પેલા સેશનની અંદર બાર સુધી જોયા પછીના છે આપણે ચોવીસ સુધી અને પૂરક વાંચનના આ તમામ રૂઢિપ્રયોગો જોયા તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમામ મિત્રોને આપણી આ એપ્લિકેશન છે એને શેર કરો ખાસ કરીને તમામ જે વિગત જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સ પર મળી જશે અને પછીનો જે વિડિયો છે આપણો એ વિભાગ ની અંદર તમને પ્રાપ્ત થશે જે માત્ર આપણી જે એપ્લિકેશન છે એની ઉપર પ્રાપ્ત થશે તો જય હિન્દ જય ભારત ફરી મળીશું